एक ग्राहके 18,000 मारो मार बैंकना खातामां भरावी दीधा जे जेनी माहिती 31/3 સુધી આપણને મળી નહોતી। હવે ગ્રાહકે બારોબાર ભરેલા પૈસા બેંકે સિલક કેટલી વધારી દીધી, વધારી એટલે બેંકે જમા કરી દીધી। આપણે વેપારી છીએ, આપણે વધારી છીએ એટલે શું કરીશું, ઉધાર કરીશું। ઉધારના ખાતામાં 18,000 રૂપિયા લખીશું, વિગતમાં લખીશું ગ્રાહકે બારોબાર આપણા ખાતે જમા કરેલ રકમ। ચોથો વ્યવહાર, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 15,000। આપણે બેંકમાં ચેક તો ભરી આવ્યા પણ રોકડ મેળમાં એટલી સિલક વધારવાની ભૂલી ગયા પણ બેંકે તો એટલી સિલક વધારી દીધી, એટલે આપણે જમા બાજુને પણ ઉધાર બાજુ રૂપિયા 15,000 લખીશું અને વિગતમાં લખીશું બેંકમાં જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે। લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 9,000। આપણે ચેક લખી નાખ્યા, બેંકે ચૂકવી દીધા, બેંકે સિલક ઘટાડી, આપણે પણ ઘટાડો, બેંક ઘટાડે એટલે આપણે જમા બાજુ 9,000 રકમમાં લખીશું કે લખેલ બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ છે। બેંકમાં વટાવેલી લેણી હુંડી નકારાય અને નકરામણી ખર્ચ સાથે 18,030 બેંકે પાસબુકમાં મૂક્યા છે, બેંક આપણા ખાતે સિલક ઘટાડે છે, લેણી હુંડી નકારાય એની એટલે વેપારીએ પણ ઘટાડવાની, વેપારી ઘટાડશે એટલે જમા બાજુ 18,030 લખશે, વિગતમાં લખશે લેણી ઊંડી નકારાય જેની નોંધ રોકડ બેંકમાં થઈ નથી। રોકડ બેંકની આ બાજુનો સરવાળો મૂળથી 3,000 ઓછો કર્યો છે। હવે 3,000 રૂપિયા સરવાળો ઓછો કર્યો, આપણે સિલક ઓછી બતાવી, બેંકે તો વધારે જ બતાવી છે ઓલરેડી, એટલે આપણે પણ વધારે બતાવવાનું, ઉધાર બાજુ 3,000 લખવાના અને વિગતમાં લખવાનું કે રોકડ મેળની આ બાજુનો ભૂલથી ઓછો કરેલો સરવાળો। આઠમો વ્યવહાર, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 3,000। આપણે ચેક લખી કાઢ્યા, રોકડ મેળમાં પણ બેંકમાં સિલક ઘટાડ્યું પણ હજુ સુધી એ ચેક ચૂકવણી માટે રજૂ થયા નથી એટલે બેંકે સિલક ઘટાડી નથી, બેંક ઘટાડતી નથી એટલે આપણે ઉધાર બાજુ 3,000 લખીશું અને વિગતમાં લખીશું લખેલા અને ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે। 9, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ છે 6,000। આપણે ચેક તો બેંકમાં ભરી દીધો એટલે રોકડ મેળમાં સિલક વધારે પણ હજુ બેંકે એ ચેકના નાણાં વસૂલ કરી આપણા ખાતે જમા કર્યા નથી એટલે આપણે એટલી સિલક ઘટાડવાની, જમા બાજુ રકમ લખીશું રૂપિયા 6,000 અને વિગતમાં લખીશું કે ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે, બેંકે 60 રૂપિયા બેંક કમિશનના ઉધાર્યા જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી। બેંકે આપણી પાસેથી બેંક કમિશન વસૂલ્યું એટલે બેંકે એટલા પૈસા આપણા ખાતામાં ઓછા કર્યા એટલે આપણે જમા બાજુ 60 રૂપિયા લખીશું અને વિગતમાં લખીશું બેંકે વસૂલેલ બેંક કમિશન જેની રોકડ મેળમાં નોંધ થઈ હતી નહીં। હવે આપણે જમા બાજુનો સરવાળો કર્યો, ઉધાર બાજુનો સરવાળો કર્યો તો આપણો ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો, જમા બાજુનો સરવાળો ઓછો આવ્યો, તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરતા આપણે ઉધાર બાજુ, જો જમા બાજુનો સરવાળો આવ્યો 55,590, ઉધાર બાજુનો સરવાળો એમાંથી બાદ કરશું તો ઉધાર બાજુ 16,530 ઓછી રકમ આવશે। એ ઓછી રકમ આપણે કઈ બાજુ લખવાની, ઉધાર બાજુ, કારણ કે ઓલરેડી જમા બાજુનો રકમ વધારે છે એટલે અહીંયા આગળ કઈ બાકી આવી, પાસબુક મુજબ કઈ બાકી આવી, ઉધાર બાકી, પાસબુક પ્રમાણેની ઉધાર બાકી અને શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ। તો મિત્રો આ એ ઉમેરો બાદ કરવાની પદ્ધતિની જેમ જ છે ઉધાર અને જમાની પદ્ધતિ। તમારે પરીક્ષાની અંદર જે પદ્ધતિથી ભાવે એ પદ્ધતિથી એક્ઝામ્પલ ગણી શકો છો। હવે આપણે એક દાખલો લઈશું, પુસ્તકના સ્વાધ્યાય 7નો દાખલો, આદિત્યનો રોકડ મેળ, તારીખ 31/10/2015 રોજ 9,000 બેંક સિલક દર્શાવતો હતો, રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે શું કહેવાય, સિલક જ કહેવાય, ઉધાર બાકી,
વક્કડવે મુજબ બેંક સિલાબ ઉધાર બાકી 9000 વેપારે 51000 ના ચેક બેંકમાં ભરેલ જેમાંથી 41000 ના ચેક 31/10/2015 સુધી બેંકમાં જમા થયેલ છે. આપણે 51000 ભર્યા, ઉધાર બાજુ 51000 વધી ગયા, સિલક વધારી દીધું, પરંતુ હજુ બેંકની તો 41000 જમા મળ્યા છે. એટલે બેંકે એની રકમ આપણા ખાતે ઓછી જમા કરી, ઓછી સિલક બતાવી, ઓછી બતાવી એટલે આપણે એની જમા બાજુ લખવાના 10000. 51000 41000 બાદ કરો તો તફાવતની રકમ આવશે 10000, અને આપણે એને લખીશું જમા સાહેબ. વિગતમાં લખીશું બેંકમાં ભરે પરંતુ વસૂલ નહીં થયે છે. બીજો વ્યવહાર 2300નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ, પરંતુ લેણદારને આપવાનું રહી ગયું. લેણદારને આપ્યો નહીં એટલે બેંકમાં એ પૈસા લેવા ગયો નહીં. એટલે બેંકે એટલી સિલક આપણા ખાતે વધારી બેંકે એટલે 2300 રૂપિયા એ આવશે ઉધાર બાજુ. અહીંયા આપણો પક્ષ કોણ છે? વેપારી છે. નિયમ પ્રમાણે વેપારીએ કર્યું હોય એનાથી વિરુદ્ધ કરો, વેપારીએ ઘટાડે વિરુદ્ધમાં અહીંયા તો વધારે, અથવા બેંકે કર્યું હોય એમ કરો, બેંકે સિલક વધારી તો રોકડ મેળ મુજબ વધારી એટલે ઉધાર બાજુ. ચોથો વ્યવહાર એક ગ્રાહકે આદિત્યના બેંકના ખાતામાં 3312 જમા કરાવી દીધેલા, જેની જાણકારી આદિત્યને બીજી તારીખે થઈ. આપણે તો 31/10 જાણીએ છીએ બેંકે 3200 સિલક વધારી, ગ્રાહકે આપણા ખાતામાં 3300 રૂપિયા ભર્યા, એટલે વધારી એટલે ઉધાર બાજુ 1212 જમા કરેલ રકમ. વ્યવહાર નંબર 5, બેંકે નોંધેલ બેંક ચાર્જિસના 70 એકડ મેળમાં વૃદ્ધિ બે વાર નોંધાય. બે વાર આપણે બેંકના ખાતે એટલી રકમ જમા કરી, બે વાર જમા કરી એટલે એક વાર આપણે શું કરી દેવાની? ઉધાર 70 રૂપિયા. ભૂલથી બે વાર ઉધારે બેંક કમિશન. છઠ્ઠો વ્યવહાર 6750નો ચેક 27/10/2015ના રોજ બેંકમાં ભરે, જે નકાર આવ્યો. આપણે તો બેંકમાં ચેક ભર્યા એટલે એટલી સિલક વધારી, પણ ચેક નકાર આવ્યો એની માહિતી આદિત્યને મહિનો પૂરો થયા પછી મળી. બેંકે એટલી સિલક ઘટાડી તો આપણે પણ ઘટાડવાની. 6750 ભરે નકાર આવી છે. મિત્રો સમજો છો ને કે જો બેંક સિલક ઘટાડે તો વેપારી જમા બાજુ લખે, બેંક સિલક વધારે તો વેપારી ઉધાર બાજુ લખશે. 4780ના ચેક લખે, જેમાંથી 1770ના ચેક 2/11/2015ના રોજ બેંકમાં રજૂ થયા. આપણે તો લખ્યા એટલે પૂરેપૂરા સિલક ઘટાડી, પણ એમાંથી 1770ના ચેક હજુ એ રજૂ
31/10/2015 સુધી બેંક દ્વારા વસૂલ કરેલ નથી, ભલે નોંધ ના કરી, બેંકે પણ વસૂલ કર્યા નથી, એટલે આ વ્યવહારની કોઈ અસર બેંક સિલકમેન્ટમાં થશે નહીં. આ વ્યવહારની અસર બેંક સિલકમેન્ટમાં થશે નહીં. એનું કારણ છે, આપણે ભલે ભૂલી ગયા અને બેંકમાં પણ એ પૈસા હજુ વસૂલ આવ્યા નથી 31/10 સુધી, એટલે આ વ્યવહારની અહીંયા બેંક સિલકમેન્ટ ઉપર કોઈ અસર પડતી નથી, એટલે કોઈ પણ ઉધાર કે જમા બાજુ આ રકમ લખાશે નહીં. બેંકે પાસબુકમાં 130 બેંક વ્યાજ જમા કર્યું, બેંકે વ્યાજના જમા કરેલ છે આપણે 130 ઉધાર, બેંકે જમા કરેલ વ્યાજ અને ઉધારે બેંક કમિશન ઉધાર 60 રૂપિયા જમા બાજુ અને વ્યાજના ઉધાર. બેંક આપણા ખાતે જમા કરે તો ઉધાર બાજુ લખાય, બેંક આપણા ખાતે ઉધાર કરે તો જમા બાજુ લખાય, વિરુદ્ધ અંતર. આપણે રોકડબેર મુજબ ચાલુ કર્યું હોય તો બેંક જમા કરે તો આપણે ઉધાર કરવાનું, બેંક ઉધાર કરે તો આપણે જમા કરવાનું. રોકડબેરની આય બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાઈ ગયો, આવક બાજુનો સરવાળો વધારે કર્યો 900 રૂપિયા. હવે મિત્રો, અહીંયા ગાડી જ્યારે આવક બાજુનો સરવાળો વધારે કર્યો એટલે વેપારીએ ઉધાર બાજુ 900 રૂપિયા વધારે બતાવ્યા છે, ઉધાર બાજુ 900 વધારે બતાવ્યા હોવાથી એ રકમ ઘટાડવાની, એટલે આપણે જમા બાજુ 900 લખવાનો. 10મો વ્યવહાર, આ બાજુનો વધુ કરે સરવાળો. 11મો વ્યવહાર, 1200 ની લેણી ઊંડી બેંકે વટાવેલી 28/10/15 ના રોજ નકારાઈ અને બેંકે નકરામણી ખર્ચ સહિત 1220 રૂપિયા, એટલે 20 પહેલા અને 1200 ઊંડીના પાસબુકમાં ઉધારે આપણે જમા કરો, 1220 નકરાયેલી ઊંડી મુજબ ઉધાર બાકી આવી 4830.
હવે મિત્રો આના અનુસંધાનમાં હું તમને જે ગૃહ કાર્ય આપું છું એ ગૃહ કાર્ય તમારે 24 મિત્રો બોર્ડ ઉપર તમને ગૃહ કાર્ય આપેલું છે પુસ્તકના પેજ નંબર 275 અને 276 પરના વ્યવહારોની અસર લખવી એટલે કે જે કોષ્ટક આપ્યું છે કોષ્ટક તમારે લખવાનું છે ત્યારબાદ પુસ્તકના ઉદાહરણ નંબર 5-6ની ગણતરી કરવાની છે અને સ્વાધ્યાયના દાખલા નંબર 5-6 અને 7ની ગણતરી કરવી બોર્ડ ઉપર મેં 7મો દાખલો તો તમને ગણાવેલો જ છે ઓલરેડી અને આ લેસન બતાવવાની તારીખ 28/12/2020 છે ફરીથી કહું છું મિત્રો લેસન એટલે કે ગૃહ કાર્ય કરવું ફરજિયાત છે તો જ તમને સમજ પડશે અને તમે દાખલા ગણી શકશો તો અહીંયા આગળ આજનું આ આપણું લેક્ચર પૂરું થાય છે